देख रहे हैं HBN न्यूज, जो सच वही खबर। आज रोज अंबाजी जा रहे पदयात्रियों की सेवा में युवा क्षेत्रीय सेना के माध्यम से सेवा कैंप का आयोजन किया गया, जिसमें युवा क्षेत्रीय सेना के प्रदेश अध्यक्ष अभिजीत सिंह बारेट की अध्यक्षता में सेवा कैंप में प्रसादी दे रहे हैं और सब यात्रिकों के सोने के लिए आराम करने की भी पूरी व्यवस्था की गई है। और जो युवा क्षेत्रीय सेना के प्रदेश अध्यक्ष अभिजीत सिंह बारेट का खास इंटरव्यू लिया गया। मेहसाना से डिस्ट्रिक्ट क्राइम रिपोर्टर भूपल जी ठाकुर की रिपोर्ट। गुजरात क्षत्रिय युवा सेना माध्यम थी जे प्रमाणे सेवा कैम्प नो आयोजन करवानो आवी छे, तो तमे शुं कहेवा मांगशो? युवा क्षेत्रीय सेना गुजरात परिवार वतीथी सतत चौथा वर्षे રાજકોટનો શિરો મેડિકલ સેવા કેમ્પ, સાથે સાથે આ વર્ષે તો ફ્રૂટની પણ વ્યવસ્થા કરે છે, કેળા સફરજન અને વેફર જેવા આરામ વ્યવસ્થા, નાવા ધોવાની, ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ માટે કોઈ પણ જગ્યાએ અગવડ ના પડે, કોઈ તકલીફ ના પડે, કોઈ દુવિધા ઊભી ના થાય એ માટે ઉત્તમ ને ઉત્તમ અદતન ને સર્વશ્રેષ્ઠ સેવા કેન્દ્ર ખોલવા માટેનો પ્રયત્ન યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવારે કર્યો છે। યુવા ક્ષત્રિય સેના તરફથી આપ માય ભક્તોને શું સંદેશો પાઠવવા માંગશો? સૌપ્રથમ તો તમામ માય ભક્તોને મારી શુભેચ્છાઓ, મા જગદંબા એમની મનોકામના પૂર્ણ કરે, પણ ફરી એકવાર ગુજરાતમાં ગુજરાતની શાંતિ સુખાકારી સદભાવના જળવાઈ રહે એ માટે સૌ કટિબદ્ધ બની, કારણ કે વર્તમાન સમયમાં જ્ઞાતિવાદી જાતિવાદી જ્યારે જે માજા મૂકી છે એને ફરીથી એકવાર સમરસ ગુજરાત, આપણું ગુજરાત થાય એ માટેનો હું સંદેશ પાઠવું। યુવા ક્ષત્રિય સેના તરફથી કેટલા ટાઈમથી તમે અહીંયા જે કેમ્પ કરવામાં આવી રહ્યો છે કેટલા ટાઈમથી કરે છે? આમ તો અમે પાછલા 9-1 વર્ષથી માય ભક્તોના સેવા કેમ્પ આપણે કરતા જ હોઈએ છીએ, પણ યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવારના સ્વતંત્ર બેનર હેઠળ સતત ચોથા વર્ષે આપણે આ વર્ષે મંગલ પ્રવેશ કરી અને પરિપૂર્ણ કરવાના આરે છીએ। યુવા ક્ષત્રિય સેના તરફથી તમે ઠાકોર સમાજને અને અન્ય સમાજને શું સંદેશો પાઠવવા માંગશો? બસ સામાજિક સમરસતા જળવાઈ રહે, સામાજિક સદભાવના જળવાય અને 18 વર્ણથી માનવતાની સાથે દૂધમાં સાકર ભળે એ રીતે ભળી અને સમાજનો સકારાત્મક દિશામાં આપણે વિકાસ કરીએ તે માટે જગદંબાને પ્રાર્થના કરીએ અને આપણે બધાએ સંકલ્પબદ્ધ બનીએ। યુવક ક્ષત્રિય સેના તરફથી આગામી સમયમાં શું કાર્યક્રમો થશે? દશેરાનું શસ્ત્ર પૂજન અને નવરાત્રી દરમિયાન જે અમારી કોર કમિટી પ્રદેશના હોદ્દેદારો દ્વારા ભવાની રથનો લઈ અને ગુજરાતનું પરિભ્રમણ કરવા માટેની એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે। ઓકે।